क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। लास्ट वीक आपने बर्जर पेंट की बात करी थी, आज फरीथी पेंट काउंटर ની અંદર ઇન્ડિગો પેન્ટ્સ ની ઉપર હું બાય રેકમેન્ડ કરું છું। રીઝન બે રીઝન છે, એક તો કે અત્યારે આપણે ક્રૂડ ઓઇલના પ્રાઇસની અંદર સિવિયર જે છે એ ઘટાડો જોઈ રહ્યા છે, એ જે પેન્ટ કંપનીઓ માટે પોઝિટિવ છે, માર્જિન ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરશે આવતા ક્વાર્ટરના। સેકન્ડ થિંગ જુઓ તો તમે ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ હવે ફેસ્ટિવ સિઝનને કારણે એક સુધારા તરફથી દેખાઈ રહી છે, અને પ્લસ કંપનીએ 2% પ્રાઇસ હાઇક પાછલા દિવસોમાં કરેલો હતો, એની પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ માર્કેટ આવતા ક્વાર્ટરના પરિણામોમાં જોવા મળશે। નંબર 3 છે, જે અત્યારે આપણે માર્કેટને ફિયર હતું પેન્ટ કંપનીને લઈને કે નવી કંપની માર્કેટમાં કોમ્પિટિશન આવી રહી છે, ગ્રાસિમ આવી રહી છે, એના પેન્ટ સાથે GSW પોતાના પેન્ટ બિઝનેસ ઓલરેડી છે, એટલે નવી કોમ્પિટિશન આવી રહી છે ને એની અંદર માર્જિન વધારે સ્ક્વીઝ થશે। પરંતુ અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર એ કોમ્પિટિશનની ઇમ્પેક્ટ જે પ્રમાણે કંપનીએ જણાવ્યું છે એ પ્રમાણે એટલી બધી ઇમ્પેક્ટ જોવા નથી મળી રહી કે જે માર્કેટ એને પોઝિટિવ રીતના ટ્રીટ કરશે। અને થર્ડ થિંગ કે જે કંપનીનું મેનેજમેન્ટ જે અત્યારે હિસ્સો વેચવા જઈ રહ્યો છે અરાઉન્ડ 6%ની આસપાસ, એ હિસ્સો પણ જો વેચાઈ જશે તો ઓલમોસ્ટ બધું જ જે છે એ સ્ટોકની અંદર નવું ઇન્વેસ્ટરની એન્ટ્રી થશે અને અહીંથી સ્ટોકની અંદર એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થશે। ચાર્ટ સ્ટ્રક્ચર જુઓ તો છેલ્લા ઘણા સમયથી આ સ્ટોક એક સાઇડવે રેન્જની અંદર ચાલી રહ્યો છે અને અત્યારે એક સારા સપોર્ટ લેવલ ઉપર પણ આવી ગયો છે। અમારું માનવું છે કે આ કરંટ લેવલ 1480 આસપાસનું લેવલ જે છે એક સારો એન્ટ્રી પોઈન્ટ બની શકે છે, ઇન્ડિકો પોઈન્ટની અંદર કરંટ લેવલથી બાય છે। ઉપરની તરફ મારું માનવું છે કે દિવાળી સુધીમાં 1800 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે, એટલે 1300 સ્ટોપલોસ સાથે 1450 આસપાસ ખરીદી કરવાની સલાહ છે અને 1800 રૂપિયાના લક્ષ્યાંક ઇન્ડિકો પોઈન્ટમાં આવી શકે છે।